नमस्कार दोस्तों, अमारी हीरा उद्योग माहिती चैनल में तमारू स्वागत छे। आजे तुमने आ वीडियो में खास अने महत्वनी जानकारी आपीश। खास वीडियो जोता रहेजो। आजे तुमने आ वीडियो में हूँ जे कटोरा नी अंदर हीरो होई जातो होय एनी माहितीनी आपणे आ वीडियो में तमने माहिती आपीश के कटोरा में आ ट्रिक थी तमारे आजीवन हीरो कोई दे कटोरा में नहीं जाय। ने बीजू કે કદાય કટોરા મીરા જે વહી ગયેલા હોય તો એને કઈ રીતે કાઢવા, એ વસ્તુની પણ તમને માહિતી આપીશ। એટલે ખાસ વિડીયો જોતા રહેજો। અને જે જૂના કારીગરો છે એ લોકોને તો ઘણી ખરી માહિતી હોય તે કે કઈ રીતે આ બધું, પણ આપણે જે નવા જે આપણા રત્ન કલાકાર ભાઈઓ જે નવા શીખ્યા છે એ લોકોને ઘણી આ ઓછી માહિતી હોય વસ્તુની, એટલે એને એક સામાન્ય માહિતીને અભાવે ઘણી વખત હીરો ગોતવામાં ઘણો સમય લાગી જાય છે। એટલે એ હેતુથી આપણે આપણું ચેનલનું લક્ષ્ય દિશે એક હાવ નાની માહિતી હોય એ વસ્તુ પણ આપણે દેખાડીએ છીએ, એટલે કોઈ જે કોઈને કોઈ પ્રોબ્લેમ ઉભો ન થાય। બધા વિડીયો આપણે બનાવેલા છે, એક સામાન્ય માહિતી હોય ને એનો પણ વિડીયો આપણે બનાવ્યો છે। ને બીજું કે આપણે જે લેવલ લેવાના વિડીયો છે એ આપણે ઘણા બનાવ્યા છે, પણ આપણે અમુક આગળ જતા ફેસ ટુ ફેસ વિડીયા બનાવીશું। ને પ્લસ કે આપણે કેમેરો પણ લાવવાના છે કે જે હીરાનું પેલ દેખાઈ શકે, એટલે બાકી ગુજરાત આખાને લેવલ લેતા શીખવાડવું એ અમારો ટાર્ગેટ છે, એ ખાસ એને પૂરો કરવાના છે। હવે આપણે શરૂઆત કરીએ વિડીયોની કે કઈ રીતે તમારે કટોરામાં હીરો જાતો હોય તો કઈ રીતે તમારે શું કરવું પડે। આ આપણે રૂલ લીધું છે બરોબર, કેમ કે કટોરાની અંદર હીરો જવાનું કારણ શું છે કે અહીંયા ગ્રીસ અને વોઇલ નો ભાગ અંદર રહેશે, કેમ કે સર્વિસ જયારે કટોરું થાય ને ત્યારે ગ્રીસ નો ઉપયોગ કર્યો હોય, ને પ્લસ આપણે પ્લેટ નું વોઇલ નો ભેજ રહે અંદર, એટલે જયારે પણ અહીંથી આપણે હીરો આ રીતે આપણે હીરો બહેરતા હોય, આ રીતે હીરો બહેરીને ત્યારે કદાચ આપણે બહેરવા મિસ્ટેક ને હિસાબે મેકાઈ ગયો તો આપણે સીધો સ્પ્રિંગ નો ભાગ છે ને ન્યા હીરો હોય જાય, અને ટેબલ નો ભાગ છે ને એ સીધો ગ્રીસ ના વોઇલ ના ભાગમાં બેહી ગયો હોય તો કદાચ તમે ગમે આ રીતે ઓલું કરો પણ હીરો નીકળે ને કટોરામાં થી, ને તમારે ઘણી વખત ઘણું સમય બગડે તમારો હીરો કાઢવામાં। એટલે આ ખાલી શું છે 5 જ મિનિટનો તમારો સમય લે, ખાલી 5 મિનિટનું કામ છે, પણ આજીવન તમારે કારે હીરો જવાનો પ્રશ્ન ન બને। હવે આપણે આ રીતે તમારે રૂ લેવાનું છે, આ રીતે આપણે રૂ લીધું બરોબર, ને થોડું કમતું લેવાનું છે। ને બીજું તમને કઈ રીતે કાઢવો હીરો, કદાચ પેલા આપણે રૂ મેચ્યા પેલા જે કટોરા હીરા વહી ગયા હોય એનું આપણે આગળ તમને દેખાડી શકીએ। ખાસ જોતા રહીજો વિડીયો, વિડીયો ખાસ શેર કરજો એટલે બીજા લોકોને પણ ઉપયોગમાં આવે। હવે હું તમને આ રીતે, ને રૂ હંમેશા થોડુંક લેવું, એટલે શું છે આપણે જયારે પેલ ફેરવી આ રીતે તો રૂ ફરતું ફરે નહીં, એટલે માસ્ટર સાઈઝમાં લેવાનું કે જ્યાં સ્પ્રિંગ નો ભાગ છે ને ત્યાં જ રૂ રહેવું જોઈએ, આ રીતે આ રીતે તમારે રૂ રહેવું જોઈએ। એટલે હવે તમે કદાચ પેલ ફેરવો ને તો કોઈ જાતનું નડતર રૂપ ન થાય રૂ આ રીતે, એટલે કોઈ દિવસ તમારે કટોરાની અંદર હીરો નહીં જાય, એ તમારે ચિંતા ન રહે, કટોરાની અંદર હીરો જ આવવાની આ રીતે રાખવાથી આપણે રૂ નાખવાથી। હવે આપણે હીરો કદાચ જે પેલા વહી ગયા હોય રૂ નોર નાખ્યું હોય એ કઈ રીતે કાઢવો એ તમને હું માહિતી આપીશ। હવે આપણે આ આપણે કેરોસીન લીધું છે, આ કેરોસીન છે ને આ આપણે એક ડીશ લીધી છે કેરોસીન ને આ ડીશ, આ વસ્તુ અમે પહેલા આનું ઘણી વખત યુઝ કરેલો, કેમ કે હવે અમે બધા પેલ મથાળાના કટોરામાં ખાસ બધામાં અમે રૂ નાખેલું જ હોય, કેમ કે અમારે ઘણી કારે ગોતવાની જરૂર પડે નહીં, આ વસ્તુ બને નહીં, આ તો આપણે વિડીયો બનાવવા માટે સ્પેશિયલ, કેમ કે હાલના સમયમાં કેરોસીન અત્યારે મળતું નથી, આ તો આપણે જે ઘણા સમયનું પીળ્યું હતું એટલે આ આપણે એટલે કેરોસીન કદાચ તમારે ઘરે ન હોય તો તમે પેટ્રોલનો ખાસ ઉપયોગ કરી શકો છો, કેમ કે પેટ્રોલ આની કરતા સારું કામ આપશે, કેમ કે આની અંદર કદાચ હીરો કટોરા મળશે એમાં કાઢવાની થોડીક તકલીફ પડશે, બાકી પેટ્રોલ હશે તો ફટદારનો હીરો બહાર આવશે, આ રીતે તમારે કટોરો રાખવાનું છે આ રીતે આ રીતે, ને આનાથી કેરોસીન નાખવાનું છે આ રીતે આ રીતે, કેરોસીન નાખવાનું છે આ રીતે, એટલે કોઈ પણ જગ્યા ઉપર હીરો હશે આપણે જે સ્પ્રિંગ ની ભાગમાં કોઈ પણ જગ્યા ઉપર હીરો સ્વાઈટ્યો હશે તો તરત આ હીરો નીચે આવશે,
કેમ કે નથી છૂટો પડી જાય કેમ કે ઓઇલ કે ગ્રીસ ના ભાગમાં ક્યારો છે એમ કે પેટ્રોલ લે એટલે હીરો નથી છૂટો પડી જાય અથવા કદાચ ન નીકળે તો તમારે આ રીતે આમ કરવાનું છે આ રીતે એટલે તરત ડીશ ની અંદર હીરો પડી જાય ના કટોરામાં આપણે હીરો ગેલો નથી પણ આ તો ખાલી આપણે વિડીયો બનાવવા માટે આની અંદર રૂદ હતું પણ આપણે વિડીયો બનાવવા માટે રૂ કાઢ્યું તમને માહિતી આપવા માટે બાકી આની અંદર મેં રૂ નાખેલું જ રાખ્યું છે એટલે ક્યારે હીરો કટોરાની અંદર જવાનો પ્રશ્ન બનતો જ નથી ને બીજું કે કારખાના શેઠિયા ભાઈઓને ખાસ વિનંતી કે તમારા કારખાનાના કટોરા સર્વિસમાં જતા હોય ત્યારે હંમેશા ખાસ બધા કટોરાને પેટ્રોલ કા કેરોસીનમાં બોળીને પછી જ તમારે સર્વિસમાં મોકલવા તો તમારો જે પણ હીરો કટોરાની અંદર રહેશે એ આઈને તમારા કારખાનામાં રહેશે એટલે ખાસ એક વસ્તુ 5 મિનિટનું તમારે કામ છે પણ ખાસ આ મહત્વની જાણકારી છે તમે બધા માટે આપણે એટલે ખાલી 5 મિનિટની અંદર તમારે કેરોસીન કે પેટ્રોલમાં તમારે કટોરું બોળી દેવું પછી તમારે કટોરાને સર્વિસમાં મોકલવું એટલે તમારો ગમે તારે કદા 5 દિવસ કે 6 મહિના વર્ષ દિવસ ગમે તારું હીરો આપણે કટોરાની અંદર રહેશે એ તમારે તરત નીકળી જશે ને બીજું હવે તમને એક માહિતી એ પણ આપી દઉં કે આ આપણે રૂનું પોતું આપણે નાચેલું છે એટલે અમુક સમય જાય ને અમુક સમય કેમ કે પછી આ રૂ કાળું પડી જાય ને ગ્રીસ વાળે જે ઓઇલના ભાગથી કાળું પડી જાય એટલે અમુક સમયે તમારે આ રૂ બદલી નાખવાનું કેમ કે પછી રૂની અંદર હીરો સોટવાનો પ્રશ્ન બનશે કેમ કે એ ભેજવાળું થઈ જાય ને ગ્રીસ ની ઓઇલ છોટી જાય રૂ વાળે એટલે એની અંદર હીરો છોટવાનો પ્રશ્ન આવશે એટલે અમુક સમયે તમારે આ રૂ બદલી નાખવાનું છે બાકી તમારે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં રહે હીરો તમારો કટોરાની અંદર આજીવન નહીં જાય આ વસ્તુથી તમારો ઘણો ખરો સમય બચશે આ ખાલી 5 મિનિટની મહેનતમાં વિડીયો ખાસ શેર કરજો એટલે બીજા લોકોને પણ ઉપયોગમાં આવે ને બીજું કે આપણે કોલ કરવા માટેનો સમય છે સાંજે 9 થી 10 દિવસમાં હું કારખાનાના કામમાં હોઉં છું એટલે દિવસમાં હું કોલ કરે ઉપાડતો નથી સામાન્ય કામ માટે હંમેશા મેસેજ કરવો ને ઘણું કારખાનાનું કામ હોય જાજુ તો તમારે મને કોલ કરવો એટલે મેસેજ કરવો પછી કોલ કરવો એટલે હું ચોક્કસ એની માહિતી આપીશ કેમ કે આપણો ચેનલ લક્ષ્ય છે કે બધાને માહિતી દેવાનો એટલે અમુક તમારે જે કારખાનાનો મોટા કામ હોય કે ધુજારા બુજારા ઘંટીઓમાં કારખાનું શરૂ કરતા હોય એવું કઈ કામ હોય તો ચોક્કસ મને કોલ કરજો હું ચોક્કસ માહિતી આપીશ ને તમારે મને વોટ્સઅપ ઉપર મેસેજ કરી દેવો કે આ વસ્તુનું મારે કામ છે ને ઓલું સામાન્ય કામ હોય જે લેવલના કેમ કે અમુક વિડીયા અમે બધા બનાવેલા હોવા છતાં એ લોકોની એ વસ્તુની માહિતી ના કોલ આવે છે એટલે એ વસ્તુની આપણે વિડીયો ઓલરેડી બનાવેલા છે આપણે એ ખાસ જોઈ લેવા બધાએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર જરૂર કરજો એટલે બીજા લોકોને પણ ઉપયોગમાં આવે જય હિન્દ જય ભારત વંદે